પેજ નંબર 22. પ્રશ્ન કરતા, એ પછી એનું ફળ શું આવે દાદા? ઉલ્લાસમય આજ્ઞા પાડે એનું પરિણામ શું મળે? દાદાશ્રી, એ જ મોક્ષને. પ્રશ્ન કરતા, અને ઉલ્લાસમય ના પાડે અને ના છૂટકે પાડે તો એનું ફળ શું આવે? દાદાશ્રી, ના છૂટકે પાડે એનો અર્થ જ નહીં ને, એ તો ભેંસને બાંધીને દવાખાને લઈ જાય અને પાછળ મારે એના જેવું. જ્ઞાની પુરુષની આજ્ઞા તો ક્યાંથી મળે? લોક આજ્ઞા સારું તો મારી પાસે બેસી રહ્યા હોય છે, કંઈક આજ્ઞા કરો. દાદાની સેવા કરવી એટલે આજ્ઞાની સેવા કરવી તે. આજ્ઞાની સેવા કરવી અને દાદાની સેવા કરવી એક જ. પ્રશ્ન કરતા, સેવા કરતા આજ્ઞા ચડી જાય? દાદાશ્રી, આજ્ઞા ચડી જાય એ જ આજ્ઞાની સેવા, એ જ આ દાદાની સેવા. બીજું બધું તો ફાંફા. તું સારું સમજી ગયો? મેં કહ્યું જા, દાદા તારી જોડે વાતોચીતો કરશે, હેલ્પફુલ, સરસ વાતો કરશે. પ્રશ્ન કરતા, મહાવીર ભગવાને આજ્ઞા એ જ ધર્મ કહ્યું છે ને? દાદાશ્રી, બધાએ ભગવાને કહેલું એવું, અને આજ્ઞામાં તો બહુ બળ હોય, જબરદસ્ત બળ હોય, ભયંકર રોગો કાઢી નાખે. એક જ આજ્ઞા જે રાજી ખુશીથી પાડે તો કેટલો બધો ફાયદો થાય. આ બધા બ્રહ્મચર્ય પાડે છે તે આજ્ઞાને લીધે પાડી શકે, નહીં તે પડાય નહીં. આજ્ઞામાં તો જબરદસ્ત બળ હોય. પોતાનું ડાપણ કરવા ગયો કે મરી ગયો. આજ્ઞા એટલે પોતાનું ડાપણ નહીં. આ ડાપણ હોત તો આવું ગાડી સ્થિતિ જ ના થાય ને. આ તો પુરુષોએ ગાડા ને આ સ્ત્રીઓએ ગાડી, તે જ દુઃખી છે ને બિચારા. આજ્ઞા આવે એટલે બધા દુઃખ ઉડાડી દે. આજ્ઞા તો ચેતન છે, નહીં તો આ જવાન ઉંમરના છોકરાઓ બ્રહ્મચર્ય શી રીતે પાડી શકે? ગમે ત્યાં આગળ આજ્ઞા એટલે હાજર જ થઈ જાય ને રક્ષા કરે. મળે નહીં કોઈને આજ્ઞા. આ પાંચ મળી છે તે સ્પેશિયલ આજ્ઞા મળે નહીં. પ્રશ્ન કરતા, દાદા આ પાંચ જે આજ્ઞા આપી છે ને, એનો ખ્યાલ નથી રહેતો, એટલે એની કચાશ બહુ રહે છે. દાદાશ્રી, એ ધીમે ધીમે આવશે. પહેલાં નિધિધ્યાસન ક્યાં થતું હતું? એના અંતરાય તૂટી જાય એટલે આવે પછી. એ બધી ચીજો આવવાની. પ્રશ્ન કરતા, એ ટાઈમ બધો નકામો જાય છે અત્યારે? દાદાશ્રી, ના ના, ટાઈમ નકામો ના જાય. કડી કરવા મૂકી તો કાંઈ નકામો ગયો ટાઈમ? કશું નકામું જતું નથી એ નક્કી માનજે. જેને ટાઈમ બગાડવો નથી તેને બગડે નહીં. નિધિધ્યાસન સરસ રહે છે ને? પ્રશ્ન કરતા, હા દાદા, જેવું ધારું એવું રહે છે. દાદાશ્રી, અને આજ્ઞા મળે એટલે બહુ થઈ ગયું. આજ્ઞા મળે એટલે જાણવું કે આજે મારો ધન્ય દિવસ છે. હવે એ બધું બુદ્ધિ દેખાડે કે નકામું જાય છે, એને બાજુમાં બેસાડવી. સાચા દિલથી જે કરેલું કોઈ દાડો નકામું જાય નહીં. આ પાંચ આજ્ઞા પાડવામાં જરાક મજબૂતી રાખવાની જરૂર, બીજું કશું નહીં. પ્રશ્ન કરતા, દાદાએ બધું આપી દીધું છે કે હજુ કંઈ આપવાનું બાકી રાખ્યું છે? દાદાશ્રી, બધું આપી દીધું છે, કશું બાકી નથી રાખ્યું. તમને કશું લાગે છે બાકી? પેજ ચોવીસ. રસ્તામાં કાંઈ ખૂટે છે? નાસ્તો બાસ્તો કશું ખૂટી પડે છે? ખૂટે એવું નથી આપ્યું. ઠેઠ મોક્ષે જતા સુધી કશું ખૂટે એવું નથી. પણ કહ્યા પ્રમાણે પોટલી છોડીને પછી ખાવું જોઈએ. જે આજ્ઞા આપી છે ને પાંચ, એ પોટલી છોડીને ખાવું જોઈએ. પ્રશ્ન કરતા, અને પાછું નવું નવું મળ્યા કરે છે રોજ? દાદાશ્રી, નવું નવું પણ વસ્તુ એ પેલામાં ને પેલામાં મદદ કરે. જે આપ્યું છે ને તેમાં મદદ કરે. આ બધું નવું નવું, જાત જાતનું નવું હોય ને. આજ્ઞાથી કુસંગ હટે. આ જે જ્ઞાન આપીએ છીએ ને,
ત્યારે પાંચ આજ્ઞાઓ આપી છે, તે અભ્યાસ માટે આપેલી છે. આ સંસાર એ અભ્યાસનું પરિણામ છે. આ સંસાર અભ્યાસ કર્યો તેથી અધ્યાસ થઈ ગયો, અધ્યાસ સાથી થઈ ગયો, પેલો અભ્યાસ કર્યો તેથી, અને ફરી આ અભ્યાસે કરીને છૂટી જાય. શું કહે છે? આજ્ઞા ચેતન છે એ જરાક વધારે કહું ને એના પર વિશેષ, અને પાંચ આજ્ઞા ઉપર. એટલે આજ્ઞામાં શું કહેવાય, બહુ ઇફેક્ટિવ છે. શું દાદાની પોતે ચેતનભાઈ પરમાત્મા પ્રગટ થયો છે દાદાની અંદર, એને સ્પર્શીને નીકળે છે, એટલે આ ચેતન ચેતન ગણાય છે. બીજા કોઈ આજ્ઞા કરે ને દાદાની આજ્ઞા, એમાં ફરક છે. આમ અહીં પ્રગટ થયેલો પરમાત્મા એને ટચ થઈને આવે છે દાદાની આગળ આજ્ઞા. બીજી આજ્ઞા રૂપી વાણી નીકળે એટલે ચેતન કહેવાય, પાવરફુલ હોય. એક આજ્ઞા ઝીલી લે તો કામ કાઢી નાખે, બધા રોગો કાઢી નાખે. કહ્યું ને મળે નહીં, પણ મળે તો બધા રોગો કાઢી નાખે. સર આજ્ઞા માટે તો આપણે સાપું સર્વસ્વ ઉમી દેવું જોઈએ, પહેલી આજ્ઞા પછી બીજું બધું. નીરુબેન, જે આજ્ઞા આપી છે ને પાંચ, એ પોટલી છોડીને ખાવું જોઈએ એટલે પાંચ આજ્ઞા પાળવી જોઈએ એમ. ઘણા એ આજ્ઞાની પોટલી ખોલતા જ નહીં ને. એટલે આજ્ઞા ખૂબ પાળો એમ, આજ્ઞા રૂપી જે પોટલી આપી છે ને તે ખોલીને રસ્તામાં વાપરો એમ એવું કહે છે. એટલું બધું આપ્યું છે કે છે મુક્તે મોક્ષે જતા હોય કશી જરૂર વચ્ચે ના પડે, આ બધું આટલા મળી જાય તો ઠેઠ બધું રસ્તો આખો પાર કરી આપે, એટલું બધું આપી દીધું છે એમ કે છે. પણ આપણે વાપરતા નથી એટલે શું થાય, વાપરો એમ કે છે. ના ના, ભૂખ લાગે પણ પેલું સરસ મને જલેબી લાડવા ને ભજીયા ને બધું સરસ મજાનું ખાવાનું છે, બત્રી ભાતનું એ મૂકીને મોટો ટાકો ખાવા જાય છે. શું થાય, એટલે એ લોકોને તો આ જલેબી ને આ લાડુ ને આ બધું બનાવ ભજીયા બધું બનાવતા આવડે નહીં એ લોકો, કે બનાવ એટલે આવો ટાકો બાકો કર્યા કરે. આપણું કેટલું ફાઇન છે ઇન્ડિયન રસોઈ તો, હો હો કેટલી વેરાયટીઝ ને કેટલું સાયન્ટિફિક છે, કેટલું ન્યુટ્રિશિયસ છે બધું છે. આજે આવશે વાત ને, આજ્ઞાથી કુસંગ જાય. આજ્ઞામાં બધું જ કુસંગ ના હોય તો બધું કુસંગ અડી જ જાય. અભ્યાસ અને અધ્યાસ આમાં લખ્યું છે ને કે સંસાર એ અભ્યાસનું પરિણામ છે. આ સંસાર અભ્યાસ કર્યો તેથી અધ્યાસ થઈ ગયો, એટલે બે જુદી, અભ્યાસ અને અધ્યાસ. અધ્યાસ એટલે શું એ નથી ખબર પડતી. અધ્યાસ એટલે દૂર થઈ જવું, અને અભ્યાસ એટલે તે રૂપ થવું. સંસારનો અભ્યાસ કર્યો
એટલે આજ્ઞાનો અભ્યાસ થઈ ગયો, આત્મા માટેનો અભ્યાસ થઈ ગયો. આત્માનો અભ્યાસ કરો, પાંચ આજ્ઞાનો અભ્યાસ કરો તો સંસારનો અભ્યાસ થઈ જશે. પછી આગળ પ્રશ્ન કરતા, એટલે પૂર્ણતા એની મેળે થયા કરે? એ કયા પોઈન્ટ ઉપર આપણી પરિણીતિ હોય તો ત્યાંથી પૂર્ણતા થાય? દાદાશ્રી, આજ્ઞા પાડવાની ઉપર, બીજા કોઈ ઉપર નહીં. આજ્ઞા પાડવાની ઉપર પરિણીતિ હોય તો ત્યાં ઠેઠ પહોંચે, બસ બીજું કશું જરૂર નથી. આજ્ઞા પાડવાનો એનો ધ્યેય હોય તેને ઠેઠ પૂર્ણત્વ એની મેળે થયા જ કરે. એને કશું કરવાની જરૂર નથી, બીજું કશું દર્શન કરવાનું નહીં, વાંચવાની જરૂર નથી. જો આજ્ઞા પાડતો હોય તો દાદાને મળવાની જરૂર નથી. પ્રશ્ન કરતા, મળવું તો પડે, એ આજ્ઞામાં આવી ગયું. દાદાશ્રી, આ તો દાદાને મળવાનું એટલું જ કારણ છે કે સ્પીડી ઉકેલ આવે જલ્દી, અને મારી જોડે 6 મહિના ફરે તો ખલાસ થઈ ગયું ને, સ્પીડી એનો મેળ પડી જાય. આપણે તો આજ્ઞા પાડે ને એ જ દાદા, અને રૂબરૂ આવે તો વાત જુદી છે, નહીં તો આજ્ઞા પાડે તો દાદા ન હોય તોય ચાલશે. કિંમત આજ્ઞાની છે, રૂબરૂ તો ફક્ત ડાયરેક્ટ શક્તિઓ મળે એટલા માટે છે. આજ્ઞાની ઇનડિરેક્ટ શક્તિઓ મળે અને પેલી ડિરેક્ટ શક્તિ. પ્રશ્ન કરતા, સત્સંગ જે કરવાનો છે તે આજ્ઞા પાડવા માટે જ કરવાનો છે? દાદાશ્રી, બધું આજ્ઞા પાડવા સારું છે, સત્સંગથી બધા કર્મો ઢીલા થઈ જાય. ઢીલા થઈ જાય એટલે આજ્ઞા પાડવામાં સરળતા થાય. નાહ્યા પછી માણસ કેવો લાગે, આળસ બાળસ એની જતી રહે ને, એવી રીતે સત્સંગથી બધી આળસ છૂટી જાય. સંસાર એટલે નર્યું કુસંગનું ટોળું, ના ગમતું હોય તોય એમાં પડી રહેવું પડે. પ્રશ્ન કરતા, આ પાંચ આજ્ઞા એકબીજાને સંકળાઈને શુદ્ધાત્માના ફેવરમાં કઈ રીતે કાર્ય કરે છે તે સમજાવો. દાદાશ્રી, પાંચ આજ્ઞા એ તો પ્રોટેક્શન છે, નહીં તો આ કુસંગના વાતાવરણમાં બધું ખાઈ જાય. આ આજ્ઞા પ્રોટેક્શન છે, આ આજ્ઞા આત્માને કશી હરકત કરતી નથી. બાકી ઘરમાં, ઓફિસમાં, બધે જ આ કળિયુગમાં કુસંગ છે. આ આજ્ઞા પાડે તો કશું સ્પર્શે નહીં ને નિરંતર સમાધિ રહે. આજ્ઞાનું ન ખપે રટણ. પ્રશ્ન કરતા, એટલે પાંચ આજ્ઞાઓ જે રીતે સ્વાભાવિક યાદ રહે એ રીતે જ રાખવી, એનું મનન કે રટણ કરવા ટ્રાય ન કરવો? દાદાશ્રી, મનન કરાય જ નહીં, એના ગુણનું મનન કેવી રીતે થાય? મન તો ફિઝિકલ છે, તે ચેતન મન તમારી પાસે રહ્યું નથી. આ બધું ક્યાં પાછું ડાપણ કરવા જશો? આ મન જે તમારું રહ્યું છે ને, તે ફિઝિકલ માઇન્ડ છે. હવે ફિઝિકલ ને ચેતન બેનો મેળ મળે રે ખરો? પ્રશ્ન કરતા, ના. પેજ 26. દાદાશ્રી, ચેતન માઇન્ડ જે ચેતન ખરેખર હતું નહીં, એ પાવર ચેતન હતું, તે પણ ઉડી ગયું છે આખુંય. દુનિયામાં જે ચીજ કોઈ દાડો ના મળે એ ચીજ મળી. હવે અમારી આજ્ઞા પ્રમાણે રહો બસ. અને આ આજ્ઞા સહેલી છે કે અઘરી? જ્ઞાનીનું સાનિધ્ય એ જ મોક્ષ. હજુ કેટલા કલાકનો તમારો મારો પરિચય કહો. બધો મૂળ તો લોક પરિચય, એના માટે આખી જિંદગી કાઢતા હતા, મોક્ષ માર્ગને પામવા હારું કાઢતા હતા. પણ આ તો રોકડો મોક્ષ મળે છે એના માટે. પેલો મોક્ષ માર્ગ તો આગળ પાછો ભૂલોય પડે, છતાં તેને માટે આખી જિંદગીઓ કાઢતા હતા, તો આને માટે પરિચય ના જોઈએ? જ્ઞાન મળ્યું એનો અર્થ એવો કે આપણે લોક પરિચયથી મુક્ત થઈ ગયા, છતાં આપણે એવી સ્ટ્રોંગ ભાવના જોઈએ કે જ્ઞાનીનો પરિચય મળવો જોઈએ. નિરંતર આવતા જતા ગમે ત્યારે, જેટલો આ પરિચય એટલો લાભ.
અત્યાર સુધી આપણે લોકોનો જ પરિચય હતો ને, સંસારી લોકો એ શીખવાડે ચાર જતું પણ બતાડે, એ સાસુ પજે તો સાંભળી નહીં લેવાનું, હમું થઈ જવાનું, કાઠવાનું નહીં. છોકરા હસબન્ડ વાઈફને પ્રોબ્લેમ થાય તો આપણે ગાંજ્યા નહીં જવાનું, ટીટ ફોર ટેટ, આવું બધું લોક પરિચયમાં આવું શીખવા મળે. તો જ્ઞાની ક્યારે, આ તો સંસાર વધારવાની વાત છે, જ્ઞાનીનો પરિચય તો કે બધામાં પાછા વળો, સામાની ભૂલ જોવાને બદલે પોતાની ભૂલ જોઈને છૂટો, ફાડવાને બદલે સાંધો, ફાડવું સહેલું છે સાંધવું અઘરું છે. ફાડફાડ કરશો, કેટલીક ફાડફાડ કરજો, આ જો ત્યાં ફાડફાડ જ કરશો. એટલે આ સમજાવે છે, હા, ભાવ મન અને દ્રવ્ય મન બે પણ છે ને, સૂક્ષ્મ મન અને સ્થૂળ મન. એટલે ફિઝિકલ મનને જ દ્રવ્ય મનને કહ્યું છે, અને ચેતન મન એટલે ભાવ મન, ભાવ મન સૂક્ષ્મ મન જે ચાર્જ કરે છે, ચાર્જ કરે એ મન ચેતન મન કહ્યું. અને પેલું ખાલી ડિસ્ચાર્જ જ હોય એ ફિઝિકલ મન, દ્રવ્ય મન ને ભાવ મન. તે આપણને જ્ઞાન મળે છે એટલે ભાવ મન બંધ થઈ જાય છે, ભાવ મન નથી રહેતું, ખાલી દ્રવ્ય મન રહે છે. એટલે દાદા કહે છે કે તમારે હવે એ ના રહ્યું, એમ કહે છે ને, તમારે ચેતન મન ના રહ્યું હવે, પણ ભાવ મન ખરું ના, એ જ ભાવ મન ગયું, દ્રવ્ય મન રહ્યું, દ્રવ્ય મન ગયું. ફિઝિકલ મન રહ્યું જે વિચારો આપે છે એ બધું ફિઝિકલ મનનું છે. પ્રશ્ન કરતા, બીજું શું થાય છે કે મારી તબિયત જરા નબળી રહે ને એટલે દાદાનો લાભ લેવાય નહીં, એ જરાક અંતરાય છે. દાદાશ્રી કહે, એવું છે ને, આ દાદાનો લાભ તો જેટલા દાડા મળ્યા એટલા દાડા ખરો, એટલે જેટલો લેવાય એટલો લેવો, હવે અહીં આવે કે તરત લેવો, ના આવે ત્યાં સુધી નિધિ ધ્યાસનમાં રહેવું. દાદા એટલે કોણ? નિધિ ધ્યાસનથી દાદા હાજર થાય, પણ એ પણ આજ્ઞા એ મુખ્ય દાદા, એમની આજ્ઞા પાડવાનો જ મોટો ધ્યેય રાખવાનો, બીજું કશું કરવા જેવું નથી. આ દેખાય છે એ દાદા નહીં, આ દાદાથી અમે તો છૂટા થઈ ગયા છીએ, તમે સંભાળો તો દાદા તમારી જોડે જ હોય. એ દાદા કે તમારો જે દાદાને સત્સંગમાં રહેવાનો જે એ ખાસ એને એમ્ફસાઇઝ કરી છે, એટલે કે મારી તબિયત સારી નથી રહેતી એટલે નથી આવતું આમ તેમ, તો કે પણ જ્યારે અમે આવીએ ત્યારે લાભ પૂરો લઈ લો એમ કહે છે, ત્યારે મિસ ના કરો. ઘણા તો સારું એવું હોય કે અમારો અહીંયા આવવાનો પ્રોગ્રામ હોય ત્યારે જ હોલિડે ઊભી કરીએ, ફરવા જાય, યુરોપ ફરવા જઈએ, ફલાણ જઈએ, કેરો જઈએ, આજે ને આપણે અહીંયા નવેમ્બર મહિનામાં જ્યારે જન્મજયંતિ હતી અહીંયા, ત્યારે બધાને આખા વર્ષનું કે પ્રોગ્રામ લિસ્ટ આપી દીધું છે, તમે ક્યારે આવવાના છે, કે જેથી કરીને આપણે એમ્ફેસાઇઝ પણ કર્યું હતું કે ભાઈ તમે આ દિવસોમાં કોઈ તમારી હોલિડે કે એવું કંઈ બુક કરશો નહીં, છતાં એવું થાય છે એમ કે ના, એટલે આનું ઇમ્પોર્ટન્સ જ નથી રહેતું. શું પછી બહુ પાડે કે મને આજ્ઞા મિત્ર વાત શુદ્ધાત્મા નથી, એટલે શેને વધારે ઇમ્પોર્ટન્સ આપો છો એ જુઓ ને, આત્માને ઇમ્પોર્ટન્સ આપો છો કે પેલું? હા નહીં, પેલું ના કરો એવું સાવટ બંધ કરી દો એવું તો બાવાથી જેવું તો કહેતા નથી, પણ થોડા એડજસ્ટમેન્ટ લઈએ તો લઈ શકાય એવું છે. શું અરે ખાલી દાદાને ભાવ જ કરો ને, અરજી નાખો ને, આ જોશનાએ અરજી નાખી તો થઈ ગયું તાર સીધું, અરજી કહેવાય એવી નથી ને, કે જય સચિદાન નિરૂમાં અરજી એવી રીતના નાખી કે અહીંયા આવવાનું થયું ને એટલે ફાઇલ ટુ પણ જોડે તૈયાર થઈ ગયા, એટલે પછી મનમાં એમ થયું કે આવશે તો મારું નિરૂમાં આવશે મારું બધું બગડશે, એટલે ધીમે ધીમે દાદાને અરજી નાખી
દાદાને કીધું આ ફાઇલ છે દાદા તમને સોંપી દઉં છું ચીકણી ફાઇલ, મારું ના બગડવું જોઈએ. પછી ફાઇલને ધીમે રહીને કહ્યું કે હવે નિરૂમા આવે છે, તમે મારી સાથે આવશો તો મારા 3 વીક તો નિરૂમા સાથે છું. તો કહ્યું કે વાંધો નહીં, હું અહીંયા રહું છું, તું તાર મેરે જા. મેં ઇન્ડિયા આવી ત્યારે પણ એવું થયું, નવેમ્બરમાં એ મારી સાથે જવાના હતા, તો પાછું મને એટલું ઊંચું નીચું થઈ ગયું. પણ દાદાને યાદ કર્યા, દાદા નસીમજી જે કાર કર્યા દાદાને યાદ કર્યા, અને ઉઘાડી આંખે દાદા દેખાયા મને. તો બેઠા છે અને એમના પગે હું ચરણ વિધિ કરું છું, પછી મને એમ થયું મારું કામ થઈ જશે. અને એક જ વીક બાકી હતું, શનિવાર સવારના પોરમાં મને કે હું તારા સાથે નહીં, તું મારું કેન્સલ કરી દે. એનું એક સેકન્ડ પણ ના ઊભી રહી, સીધું ટ્રાવેલ એજન્સમાં જઈને ના પાડી આવી કે આ ટિકિટ કેન્સલ. કઈ વિચાર બદલી નાખે એટલે હા કેન્સલ જ કરી દીધું. પણ ટ્રાવેલ એજન્સ કે તમે પૂછ્યું આ તો પૈસા કપાશે, મેં કહું કાંઈ વાંધો નહીં, પણ તમે કેન્સલ કરી દો ને. થઈ ગયું કેન્સલ. હા હવે ગમ્યું, અડાલત આવે ને ત્યારે ગમ્યું. કહેતા હતા કે હવે પાછા આ જઈશું ત્યારે 2 મહિના રહીશું. થઈ ગયું દાદા, દાદા તો હાજરો હાજર છે. જય સચિદાન. એટલે આવું હોય છે શું, સત્સંગને એટલા માટે પ્રાયોરિટી આપવાની કહે છે કે ડગું મગું ના થવા દેશે જે તમે અરજી કરો ને, એટલે નિશ્ચય કહે છે ને. ના આપણે કોઈ ગમે તે અંતરાય આવો જ નહીં, ને આવે તો આપણે તો નિશ્ચય પાકો છે પહોંચી જ જવાનું, પહોંચી જ જશું. બધા અંતરાયો તૂટી જાય એમ છે શું, થોડુંક ઢીલું થોડી જાય ને, કંઈ નહીં આવે. હમણાં નહીં આ પ્રતિષ્ઠામાં તો બધા બહુ ગર્દી હશે, બહુ લોકો હશે, આપણે પછી નિરોતે જશું. જવાય તો ઠીક, નહીં તો કંઈ નહીં. એવું જરાક થયું ને એટલે પછી પડી ગયું અંતરાય, પછી ભેગું ના થાય. જરાક આપણે ખ્યાલ ના આવે કે કેવી રીતના આપણે પોઝિટિવ હેન્ડલ માર માર કરીને એકાદું આવું ધીમે રહીને અંદર આ વિચારો આવા નેગેટિવ પેસી જાય છે, તે પછી આખું આપણું વ્યવસ્થિત સરસ નીકળવાનું હોય ને તો પેલું તોડી પાડે. આપણે ને આપણે જ પાછું કરનારા, આપણે ને આપણે જ. પછી આપણે બહાર બીજા બધાને દોષિત કરીએ, ઓણે કર્યું ઓણે કર્યું, ઓના લીધે ના હોય ઓના લીધે ના હોય, એટલે મને ન લેવું. જેને પેલી ગીતાને આ વખતે કેટલો અંતરાય હતા પણ આવી ગઈ ને પ્રતિષ્ઠામાં. હા સ્ટ્રોંગ નિશ્ચય તો પછી ઢીલી થાય પછી ફોન કરે, ઢીલી થાય ને મને ફોન કરે તો હું એને પમ્પિંગ કરું. પાછી સ્ટ્રોંગ થાય પછી પાછો કંઈક આવે એટલે પછી ઢીલી થાય પછી પમ્પિંગ. ફોન કરતી હતી વ્યા કરતાં કરતાં થઈ ગયું. જય સચિદાનંદ. મારે પ્રતિષ્ઠા પહેલાં બધું નક્કી તો થઈ જ ગયું હતું, આમ તો વર્ષ પહેલાં જ નક્કી કરી નાખ્યું હતું કે જવું જ છે. પણ જતાં પહેલાં નવેમ્બર બિગિનિંગ ઓફ ડિસેમ્બરમાં ફાઇલ નંબર 2 પડી ગયા હતા. એઝ ઇટ ઇઝ આમ તો પેરાલાઇઝ છે પણ પડી ગયા એટલે પગમાં ફ્રેક્ચર થઈ ગયું. પછી ઓપરેશન કર્યું અને ચાલી નહોતા શકતા, તો એટલું વ્યાધી થાય કે હવે શું કરીશ. નિરૂમાને ફોન કર્યો કે ચાલી નથી શકતા, હું જતી રહીશ, કોણ ધ્યાન રાખશે. અને હોસ્પિટલવાળાએ તો ના જ પાડી દીધી કે અમે ડિસ્ચાર્જ જ કરી નાખશું. 2 વીકની વાર હતી જવાને. પછી મેં કીધું હવે શું કરું, ક્યાં મૂક્યા હું. હોસ્પિટલવાળા સાથે બહુ ફાઇટ કરી, પછી હોમવાળાને પૂછ્યું તો બધાએ ના જ પાડી. પછી એકે અમેરિકા મોકલાવી દે એને, એને બ્રધરને સિસ્ટર ત્યાં છે, તો ડૉક્ટર ના પાડી ટ્રાવેલિંગ કરવાની. પણ પછી તો રાતના નિંદર ના આવે એટલા પ્રતિક્રમણ કરું, દાદાને પ્રાર્થના કરું, નિરૂમાને ફોન કરું. પછી ની વિચાર કર્યો કે એના યંગ બ્રધર ત્યાં છે બર્મિંગમમાં, તો ત્યાં તો કે ના મને બર્મિંગમ તો જવું જ નથી, મને બર્મિંગમ જરાય નથી ગમતું, ઇટ્સ ડિપ્રેસિંગ, આઈ એમ નોટ ગોઈંગ ટુ સ્ટે ધેર, હું જવાનું જ નથી.
પછી રોજે હું તો વ્યાધિ કરું કે શું કરું નિર્માણ પાછો ફોન કરું. નિર્માણ કે કાંઈ વાંધો નહીં, તું આવી જ જા, જે થાય તે મૂકીને આવી જા, ભલે ત્યાં એકલા રહે તો એકલા રહે. પછી દરરોજ રાતનો રોજ રડું, રોજ પ્રાર્થના કરું શું કરું. પછી સારું થયું, ઓચિંતાનું કે હા વાંધો નહીં, બસ હું બર્મિંગહામ જઈશ. પછી ત્રણ દિવસ આગળ જ ટ્રાવેલ કરવાની હતી ને એ આગળ જ મૂકી આવી. અને પછી જરાક શાંતિ થઈ, મેં કીધું હાશ દાદા અમારું કામ થઈ ગયું. જય સચિદાનંદ. ઓ હા, હમણાં રોજ સવારના હું સિમ્પલી એશિયા મૂકું છું, તો પેલું 8 to 7 તો બંધ થઈ ગયું, એટલે પછી 8 to 6 ઉપર 8 થી 9 આવે છે. જો તો નીચે કિચનમાં કામ કરતી કરતી જોતી હોય, તો એક દિવસ હમણાં 2 દિવસ પહેલાં જ તો ત્યાં અડાલજનું આવતું હતું, તો પહેલાં દિવસે તો એણે બંધ કરી નાખ્યું, ચેન્જ કરી નાખ્યું. એટલે મેં કહ્યું કેમ ચેન્જ કરી નાખ્યું, હું જોઉં છું. તો કહો સોરી, મન થયું કે નહીં, એણે BBC 1 મૂકી દીધું. પછી નેક્સ્ટ ડે ના પાછું તો પોતે પણ જોવા માંડ્યા. એટલે પહેલાં આગળ 1-2 દિવસ જોયું હતું, તો કે ધેટ લેડી શી ઇઝ ગુડ, કે શી ઇઝ ગુડ. એટલે મેં કીધું કે હા, તો નિરુમા આવવાના છે તો આવું છે મળવા, તો એ કે હા આવીશ. પછી મેં કહ્યું જ્ઞાનવિધિમાં બેસો, તો એ કે નીચે નહીં બેસાય. તો ચિમેકના ચેર ઉપર વાંધો નહીં આવે, તો કે હા હા તો પાડી. પછી હમણાં 2 દિવસ પહેલાં પાછું પેલું આવતું હતું, તો મેં કીધું આ અડાલજનું છે, તો આમાં અમે બધા ગયા હતા ને એનું છે, તો એ પોતે સિટિંગ રૂમમાં જોવા માંડ્યા. તો એ તે દિવસે અડાલજનું એમાં અમે લોકો લંડનના એ બધા બેઠા, તો એક મેં કીધું કે જોયા અમને બધા, તો કે હા હા તેને જોઈ, તને જોઈ મને કે પછી હંસે આવીને એને બધાને જોયા. પછી જોવા માંડ્યા, તો હવે એને ઇન્ટરેસ્ટ જરાક આવવા માંડ્યો છે, હવે હા તો પાડી છે, હવે જોઈએ એટલે સી આવે છે કે નહીં. ભાવ કરાવશે બધા આડા ચાલે ને, પછી આપણે દાદાને પ્રાર્થના કરીએ તો પછી સીધા ચાલતા થઈ જાય છે. આવે જ ઊંધું ચાલે, આવે જ આડા જાણી જોઈને પજો કરો, પછી સીધા થાય. કેટલા બિચારી એડજસ્ટમેન્ટ કરતી હતી કે તમને આ વ્યવસ્થા કરી આપું, તે વ્યવસ્થા કરી આપું, તે વ્યવસ્થા કરી આપું. કોઈ કોઓપરેશન આપે જ નહીં, ના નહીં એટલે નહીં. પેલી બિચારી બુકિંગ કરાયેલું, બધું ટિકિટો બધી વેસ્ટ. પછી માની ગયા કે હા જયેશભાઈને કરે. અમારી ફાઇલ 2B એક હવે બહુ ટ્રાય કર્યો હંસીને આ બાજુ લાવવા માટે, હવે ઈ કાન બીટ દેમ, હવે કે હું એને જોઈન કરી દઈશ એમ કે. એટલે બધાને એમ કે આઈ કાન બીટ હર, સો આઈ હેવ ટુ જોઈન હર એમ કે. એટલે બધા એવા શોખ થઈ ગયા કે હવે હું અડાલત જઈશ ને ત્યાં કે નિરુમા કાંઈ બી કહેશે ને કરશું, કંઈ કામ કરીશ, પણ એ કે આઈ જોઈન હર એમ કે 14 યર્સ પછી. કહીને આપણે એને ક્રિકેટનો કોચ બનાવી દઈશું ત્યાં બધા ગુરુકુલના છોકરાઓનો. મેં કીધું ક્રિકેટનું કંઈ કરજે એટલે તને મજા આવશે ને ત્યાં બધાને ગમશે. તો કે આ એનીથિંગ, કે એઝ લોંગ એઝ આઈ એમ બિઝી આઈ બી ઓલરાઈટ. નિરુમા વેલજીભાઈની ફાઇલ નંબર 2, તો એક પણ ક્યાંય સત્સંગમાં ક્યાંય નથી જતા, એવું નહીં કે બીજા ક્યાંય સત્સંગમાં જાય છે, પણ 4-5 દિવસ પહેલાં હું 8 થી 9 મૂકી જ દઉં છું TVS. પછી તે દિવસે હું નાવા ગયો, બાથરૂમમાં ગયો, પછી એમણે બટન દબાવીને ચાલુ કર્યું હશે તો તમારું આવ્યું તે મોટે લાઉડથી મૂકી દીધું એમણે, ને સાંભળા બેસી ગયા. એટલે પછી મેં કીધું અવાજ આવે છે નિરુમાનો ક્યાંથી આવે છે, કેવી રીતના આવે છે? તો પછી મેં કીધું કે કદાચ ચાલુ કર્યું હશે, તો હું 15 મિનિટ બાથરૂમમાં જ બેઠો રહ્યો. મેં કીધું ભલે આવે છે, આમ કોઈ દિવસ સત્સંગ કરતા નથી, કાંઈ નથી કરતા, આજે ભલે થોડી વાર સત્સંગ કરે.
પછી તમે બહાર આવ્યા એટલે બંધ કરી દીધું એમણે. તમે રોજ બાથરૂમમાં જતું રહેવું ચાલુ કરે. હા છે ને થોડુંક આ અહંકાર ટકરાતા હોય છે. શું હસબન્ડ વાઈફને અહંકાર ટકરાતા છે. એ જે કરે એ જ્યાં મને લઈ જાય ત્યાં હું ના જોઉં. હું જ્યાં જોઉં ત્યાં એ આવે. હું સમજી નથી શકતો. ગાડી સુધી, ગાડીના દરવાજા સુધી આવે. ગાડીથી સત્સંગમાં જતા હોય દરવાજા સુધી આવે. દરવાજો ખોલે ને પાછે વહી જાય. ઘણી વાર એવી રીતના બન્યું છે. એને અંતરાય કયા છે? અહીંયા સુધી આવે અમૃતનો પ્યાલો પીવાય ને એનું નામ અંતરાય. એ જ નથી એનો અંતરાય કરાવે છે. આવશે આવશે. તારો ભાવ કર્યા કરો અંદરથી બધા આવશે. એમને લાગે તો ખરું કે તમારે ફેરફાર થયો કે ખરા? મને ના પાડતા જ નથી ને. ક્યાંય પણ સત્સંગમાં જવું હોય તો મને ના ના પાડે. હા પણ કે ખરા કે તમે દાદા ભગવાનના સત્સંગ ગયા પછી કંઈક સુધર્યા? હા કીએ. કે છે કીએ ને પાછા ઘણી વાર ટકોરે કરી દે. ઘણી ક્યારેક ઉતાવળ થઈ જાય ને જવા માટે તો ટકોરે કરી દે કે આવું શું સત્સંગ તમને ઉતાવળા કરે છે. અમે અમે કહીએ છીએ કેમ તમે માનતા નથી? ઉતાવળા કેમ કરો છો? અમે એકવાર કંઈક એવું તમે કીધું હતું ને કે ફાઇલ નંબર 2 આપણે અર્ધી ગુરુ હોય એટલે એક એક અમે ગુરુ છીએ તમારે તો અમારે અમારું માનવું જોઈએ. તો આ વેલજીભાઈને સીધા એમણે કરી દીધા છે એટલી મને વેલજીભાઈને પોતાને ખબર પડે છે. એમણે સીધા કર્યા થોડા. નહીં તો કોણ તમને સીધા કરે? કોઈ ના કરી શકે. ઉપકાર માનવો. હા ઉપકાર છે. શામ સ્વામી દાદા કે છે ને કાઉન્ટર વેટ, કાઉન્ટર વેટ છે તો જ બેલેન્સ સરખું રહે, નહીં તો પેલું ઉલરી પડે. ચાલો આગળ જાઓ. પ્રશ્ન કરતા, આ દાદાથી પણ આપ છૂટા થયા છો? દાદાશ્રી, છૂટા રહીએ છીએ તેથી તમને બધાને લાભ થાય ને. અહીંયા જે સંભારે તેનું ત્યાં અમે બોલીએ છીએ ને કે ભાઈ અમે છૂટા છીએ. પેજ 27. આ દાદા એ દાદા નોય, આ તો પબ્લિક ટ્રસ્ટ. જેના હાથમાં આવ્યું તેના બાપનું અમારા હાથમાંય નથી. પબ્લિક ટ્રસ્ટ માલિકી પણ નથી કોઈ જાતનું. જેના હાથમાં એના બાપનું કે છે. અક્રમનું ફ્લાયવ્હીલ, આજ્ઞાનું ફ્લાયવ્હીલ 181 સુધી ફર્યું એટલે ગાડું ચાલ્યું. 180 સુધી છે તે રકમ જમે કરાવવાની છે. 181 થયો એટલે એના પોતાના જોરથી ચાલશે. એ તો આ મોટા ફ્લાયવ્હીલ હોય છે ને તે આમથી આમ તે અહીં અડધે સુધી ઊંચું કર્યું પછી એ એની મેળે એના પોતાના જોરે ફરે પછી બીજું અડધું એવું આય બીજું અડધું એની મેળે જ ફરે. આપણે ત્યાં સુધી જોર કરવાનું છે બસ, પછી તો એની મેળે સહજ થઈ જાય. આ પેલું આખું ફ્લાયવ્હીલ હોય ને મોટું, તો અહીંથી અહીં સુધી આપણે લઈ જતા જોર કરવું પડે 180. પછી 81 આવે પછી અહીં પછી એની મેળે ધીમે ધીમે જાતે જ પૂરું થાય.
360 સુધી. જોર ક્યાં સુધી કરવું પડે? આ 180 સુધી લઈ જતા સુધી 50% આપણું થઈ ગયું કામ. હે એક એક થી ચડે એવા વાણિયાઓ છે ને ભેગા થયા, દાદાને છોડે એવા નથી. નિરૂમાના કહ્યું કે જ્યાં સુધી 181 લગી ના પહોંચે ત્યાં લગી જોર કરવું પડે. એ જોરની વ્યાખ્યા કહું ને, જે હેન્ડલ મારવાની 5 આજ્ઞા પાળવાનો નિશ્ચય કરવો પડે, ના ચૂકાય પુરુષાર્થ, રિયલ પુરુષાર્થ. એટલે નિશ્ચય કર્યા કરો, એ વન ઓફ ધ એ ઓલું છે. ઓકે, વાસંતીને એમ થાય છે લાઈક બધા ઘણા લોકો સત્સંગનો નિશ્ચય ના કરે, ના આવી શકે. વાસંતીને તો જ્યાંથી જ્ઞાન મળ્યું એટલે દાદા જ છે, રાઈટ? નથિંગ ઇઝ કરેક્ટ, બીજું કોઈ કરેક્ટ લાગતું જ નથી. સત્સંગમાં જ રહેવું ગમે છે. અને તમારા 12 મહિના પહેલાં પ્રોગ્રામ જોઈ લીધો એટલે એ દિવસો બધા બુક કરેલા હોય, બુકમાં કેલેન્ડરમાં બધે કામેથી લીવ લેવાની લઈ લીધું હોય, આટલું બધું સત્સંગમાં જ આવે છે. પણ તો એ તો યાદ નથી સુધી પહોંચે એવું કોન્ફિડન્સ જ નથી કે વાસંતી આજ્ઞામાં રહે છે, રાઈટ? તો જે આ કે સત્સંગમાં રહ્યા રાખો તો તમારું બધા હમણાં આવ્યું હતું ને કે સત્સંગમાં આવ્યા રાખો તો તમારું બધું આજ્ઞામાં રહેવાય ને એવું બધું. પણ વોટ એલ્સ ઇઝ ધેર કે આવું બધું નથી? આઈ ડોન્ટ ફીલ કે આઈ મીન આજ્ઞા પડાઈ રહી છે એવું ખ્યાલ નથી આવતો. આવશે ધીમે ધીમે. આટલું બધું વિના નિરૂમાં પર્યોષણમાં આવે પછી આટલું બધું સત્સંગ સિવાય ઘરે બી, અને એનો લાઈક આઈ ડોન્ટ ફીલ કે સંસારી વાતોમાં ઇન્ટરેસ્ટ નથી જરાય. ક્યાંય બીજી જગ્યાએ કોઈ જગ્યાએ મને લુખું જ લાગે, ક્યાંય જવાનું જ, કોઈ જાતું હોય ને આપણા મહાત્મા તો કંઈક થઈ જાય એટલે એટલું બધું છે. કહે છે ને તો બી ખબર છે, તો બી નિરૂમા હાઉ લોંગ ડઝ ઇટ ટેક? ના ના આવશે, આવે બી, થઈ રહ્યું છે, ધીમે ધીમે થઈ રહ્યું છે બધું. કંઈ ખબર પડીને તેને કંઈ કરવાનું? હા, ને બીજું અનધર થિંગ ઇઝ કે દાદા કે 5 આજ્ઞા બધું આવી જાય, રાઈટ? પણ પાછું બીજું સામાયિકનું બી છે ને, એ જુદી વસ્તુ છે. આ નથી રહેવાતું એના માટે બધા પૂરક છે, પ્રતિક્રમણ છે, સામાયિક છે બધું. એ 5 આજ્ઞામાં ના રહેવાય, બધું શુદ્ધાત્મામાં રહેવા માટે જ આ બધી વસ્તુઓ છે. 5 આજ્ઞા એ શુદ્ધાત્મામાં રહેવાની વાડ છે. 5 આજ્ઞા ચૂકાય તો પ્રતિક્રમણ કરવાનું છે, પછી એ શુદ્ધાત્મામાં રહેવા માટે, જુદાપણા જાગૃતિમાં રહેવા માટે પછી સામાયિક છે. આ છે દોષો જો આ તે બધું, આ બધું આખું સમગ્ર રીતે કામ લેવાનું છે બધું કરીને. બધી બાજુથી આપણે ફોર્સ કરીએ ને તો વધારે, જેટલું થાય એટલું તો કર્યા જ રાખો, શું કરતાં કરતાં આવી જશે. પછી એટલે તમારે આ 181 સુધી જાય ને પછી ડરવાનું કોઈ કારણ રહે નહીં, તે પછી એની મેળે ફરશે. પછી અમે નાની ઉંમરમાં એ શોધખોળ કરી હતી કે આ આખું 360 છે તો ક્યાં સુધી ફેરવાય આપણે. પછી શોધખોળ કરી કે 181 પહોંચે અને પછી એની મેળે ફરે છે. એ તો આપણે ત્યાં મિલના ફ્લાયવ્હીલ હોય છે ને એવા બધા, એવા તે એવું આ ફ્લાયવ્હીલ છે અક્રમનું. અક્રમનું ફ્લાયવ્હીલ ઊંચું ના થાય પણ 181માં લઈ જાય તો ઉકેલ આવી ગયો. છતાંય લોકો કહે છે કે દાદા આજ્ઞા 100 એ 100% સી રીતે પડાય? મેં કહ્યું 100% નહીં, 80% પાડને તું. 80% વાળો કહે છે ને 80% સી રીતે પડાય? ત્યારે પચા કહો છો દાદા 80 આવે છે, તમે આડા થાવ છો દાદા આડા થાય છે, 70 ને 80 લઈ ગયા. 80% વાળો કહે છે ને 80% સી રીતે પડાય? ત્યારે મેં કહ્યું 60% પાડને પાડ, તું 51% ઉપર પાડજે. પછી આગળ હજુ છે, જુઓ ને 51% ઉપર પાડજે, બાકીના 49 અમારે ઉમેરી આપવાના,
કારણ કે મેં જોયેલું એક મોટું ફ્લાયવ્હીલ હતું ને મિલમાં, એમાં એને અડધે સુધી ઉંચકીને લઈ જાય સ્ટ્રેટ વેથી, પછી એની મેળે જ ફરે એના પોતાના ફોર્સથી. 51 ઉપર જાય તો 50 ઉપર નહીં, અને 49 થાય તો પાછું ફરે. દાદાએ તો અડધું કરી આપ્યું નિરૂમાં, 50 સુધી તો કે 50 ઉપર ગયા તો 51 આવી જશે, વાંધો નહીં આવે, 51 ઉપર પાસ કરી દેશે એવું કે છે. પાછું ચડવું તો પડશે જ ને. આમાં એવું કહે છે ને નીરુમાં કે 49 સુધી પહોંચો અને પછી આગળ ના વધો તો પાછા નીચે પડો, તો પછી પાછા નીચે પડેલા ફરી પાછા 49 ગણવાના. એટલે આ કે ધ્યાન રાખજો કે પાછું પડે એમ, એટલે પછી બે માટે કોણ બાકી રહે. પછી બહુ બીક લાગે કે 49 પર ક્યારે પહોંચીશું, 51 પર પહોંચી જઈએ એમ જલ્દી જલ્દી. હા, એટલે પછી કોઈ 49 સુધી પહોંચેલો પછી પાછું પડે કે બે બાકી રહ્યું તો ક્યાં વાર લાગે. પછી આવી દુનિયામાં કંઈક હેલ્પિંગ તો હશે ને, કોઈ કાર્યની પાછળ હેલ્પિંગ હોય જ. હેલ્પિંગનું ભાન ના રાખીએ તો આપણે સાયન્ટિસ્ટ ના કહેવાઈએ. પેજ નંબર 28. હું તો એટલે સુધી કહું કે આવું ફરી ફરી આ દાદા મળવાના નથી, અને આ દાદાનું જ્ઞાનેય મળવાનું નથી. આ અક્રમ વિજ્ઞાન ફરી ફરી જોવાનું નહીં મળે, માટે આનું 51% કામ કાઢી લેજો, નહીં તો આ દુનિયામાં કોઈ આરો નથી હવે. તો એટલું જ કે મોક્ષનો બીજનો ચંદ્રમા થયો છે, હવે એની ત્રીજ ચોથ થવી જોઈએ, માટે હવે કામ કાઢી લો. જરૂર જાગૃતિની જ. પ્રશ્ન કરતા, એવું આજ્ઞા માટે કેમ સહજ નથી થઈ જતું? દાદાશ્રી, એ તો પોતાની કચાશ છે. પ્રશ્ન કરતા, શું કચાશ છે? દાદાશ્રી, કચાશ એ જાગૃતિની. ઉપયોગ દેવો પડે ને થોડો ઘણો. એક માણસ સૂતા સૂતા વિધિ કરતો હતો, તે જાગતા છે તે 25 મિનિટ થાય બેઠા બેઠા, તે સૂતા સૂતા 2.5 કલાક થયા એના સાથી. પ્રશ્ન કરતા, વચ્ચે જોકુઆ ખાઈ જાય. દાદાને બધાની બધી ખબર. દાદાશ્રી, ના, પ્રમાદ ઉત્પન્ન થાય ને એટલે પછી ક્યાં સુધી બોલ્યો એ પાછું ભૂલી જાય, પછી પાછું ફરી બોલે. આપણું વિજ્ઞાન એવું સરસ છે, કાંઈ દખલ થાય એવું નથી. થોડું ઘણું રહે છે? પ્રશ્ન કરતા, પાંચેય આજ્ઞા એટ એ ટાઈમ પાડવી એટલું સહેલું નથી ને, ખેંચી જાય મનને. દાદાશ્રી, આમાં રસ્તે જતા જતા શુદ્ધાત્મા જોતા જાય એમાં શેની અઘરી? શું અઘરું? ડૉક્ટરે કહ્યું હોય કે આજે જમણા હાથે જમશો નહીં 8-10 દાડા સુધી, તે યાદ રાખવું એટલું જ કામ છે ને? એટલે જાગૃતિ થોડી રાખવી એટલું જ કામ છે ને? જાગૃતિ ના રહે એટલે પેલો હાથ જતો રહે એ બાજુ, અનાદિનો અવળો અભ્યાસ છે. આ 5 વાક્યો તો બહુ ભારે વાક્યો છે, એ વાક્યો સમજવાને માટે એ બેઝિક છે, પણ બેઝિક બહુ ભારે છે. ધીમે ધીમે સમજાતા જાય, આમ દેખાય છે હલકા છે છે સહેલા, પણ તે બીજા અંતરાયો બધા બહુ છે ને. મનના વિચાર ચાલતા હોય, મય ધૂળધાણી ઉડતી હોય, ધુમાડા ઉડતા હોય, તે એ શી રીતે રિલેટિવને રિયલ જુએ? મગજમાં એટલું બધું ચાલતું હોય ત્યાં બધા શુદ્ધાત્મા જોવાનું ક્યાંથી યાદ આવે એમ કે. પ્રશ્ન કરતા, દાદા, આપની જે 5 આજ્ઞાઓ છે તેનું પાલન જરા કપરું ખરું કે નહીં? દાદાશ્રી, અઘરું એટલા જ માટે છે કે આપણને પાછલા કર્મો છે તે ગોદા માર માર કરે. પાછલા કર્મોને લઈને આજે દૂધપાક ખાવા મળ્યો, અને દૂધપાક વધારે માગે અને તેને લીધે ડોઝિંગ થયું,
એટલે આજ્ઞા પડાય નહીં. હવે આ અક્રમ છે, ક્રમિક માર્ગમાં શું કરે કે પોતે બધા કર્મો ખપાવતો ખપાવતો જાય. કર્મને પોતે ખપાવી, અનુભવી અને ભોગવી અને પછી આગળ જાય. અને આ કર્મ ખપાવ્યા સિવાયની આ વાત છે, એટલે આપણે એમ કહેવાનું કે ભાઈ આ આજ્ઞામાં રહે ને ના રહેવાય તો ચાર અવતાર મોડું થશે, એમાં ખોટ શું જવાની છે. આત્માને રક્ષે આજ્ઞા. આજ્ઞામાં બહારું પડે પછી ગાય ભેંસ બધું ખાઈ જાય, એટલે પ્રોટેક્શન તો પહેલું જોઈએ ને. પ્રશ્ન કરતા, આજ્ઞા એ જ પ્રોટેક્શન? દાદાશ્રી, મોટામાં મોટું પ્રોટેક્શન જ એ છે. જ્ઞાન તો પ્રગટ થયું અને આ બહાર પાંચ આજ્ઞા પ્રોટેક્શન માટે આપી. હવે એવું હજુ બે ચાર વર્ષ ફૂલ રાખે તો પછી ચાલશે, ચાલે. પછી રહી ગયું હોય તોય સહજ થઈ જાય, પછી કાળજી રાખવાની જરૂર નહીં. જેમ આ છોડવો મોટો થતા સુધી જ પછી કાળજી જરૂર નહીં એવું. પ્રશ્ન કરતા, દાદા આ પાંચ આજ્ઞાનો જે નિશ્ચય છે તો એ શેમાં ગણાય? પેજ 30. દાદાશ્રી, એ બધું આત્મામાં નહીં, આત્માની રક્ષા માટે પૂદગલ ગણાય. પ્રશ્ન કરતા, એટલે પૂદગલ એમાં ભળી ના જાય એના માટે છે? દાદાશ્રી, એકાકાર ના થઈ જાય અને બહારનું વાતાવરણ અડે નહીં આત્માને, એ વચ્ચે રક્ષાવાળ છે. બસ વાળ, પ્રોટેક્શન. પ્રશ્ન કરતા, એટલે કર્મના ઉદયે અમે કદાચ ભળી જતા હોઈએ, પણ આ જો નક્કી હોય તો આ અમને હેલ્પ કરે? દાદાશ્રી, હા, ઉદય વખતે રક્ષણ કરે. તમે આજ્ઞા પાડો એટલે કર્મના ઉદય તમને અડે જ નહીં. જેને આજ્ઞા પાડવી છે એને કશું અડે નહીં. પ્રશ્ન કરતા, દાદા 100% આજ્ઞા એટલે 100% ઉપયોગ થઈ ગયો ને? દાદાશ્રી, 100% હોય જ નહીં માણસને. મેં કહ્યું છે ને 70% પાડે તો બહુ થઈ ગયું ને, 100% પાડે તો ભગવાન થઈ ગયો કહેવાય. પ્રશ્ન કરતા, દાદા એટલે અમે જ્યાં જ્યાં આજ્ઞા ચૂકીએ છીએ ત્યાં ત્યાં ઉપયોગ ચૂકીએ છીએ? દાદાશ્રી, ચૂક્યાને વળીએ તો એ બહુ ચિંતા નહીં કરવાની. આપણે હવે પ્રગતિ કેમ મંડાય તે જોવાનું. મૂક્યા એ તો ચૂકવાનું તો છે જ, ચૂક્યા એ તો ચૂકવાનું તો છે જ. ભૂલો તો થવાની જ છે. ભૂલો તો જેટલી જોવાય એટલી જતી રહે અને જતી રહે એટલી શક્તિ આપીને જાય. ભૂલને લઈને જે અશક્તિ આવી હતી એ ભૂલ જવાથી શક્તિ ઉત્પન્ન થાય. ભૂલો ઉપરી છે, બીજું કોઈ ઉપરી નથી. બ્લન્ડર્સ તો ગયું. આપણું જ્ઞાન એવું છે કે એની મેળે નિરંતર સહજ થતું જ જાય. જેમ જેમ વખત જાય ને તેમ 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 સહજતાને પામતું જાય. તમારે ફક્ત અમારી આજ્ઞા આરાધવી છે એવું નક્કી રાખવું. ના આરાધાય કે આરાધાય એનો સવાલ નથી મારે. તમારે નક્કી રાખવું કે આપણે આજ્ઞા ચૂકવી નથી. પછી ચૂકી જવાય તેને માટે તમે જોખમદાર નથી. આ દુષ્મ કાળમાં આટલી બધી છૂટ આપે નહીં તો કોણ મોક્ષ પામે? પ્રશ્ન કરતા, કોકવાર આજ્ઞા ભૂલી જવાય ખરી, પણ અંતરમાં તો ખરું કે પાડવી જ છે. દાદાશ્રી, એ ભૂલી જવાય તેનું પ્રતિક્રમણ કરવું. હંમેશા જેટલું માણસ ભૂલી જાય તેમાં તેનો ગુનો નથી. ત્યારે મેં તમને ઉપાય બતાડ્યા છે ને કે એ ભૂલી ગયા એવું યાદ આવે ત્યારે તમારે પ્રતિક્રમણ કરવું કે દાદા મારે તો આજ્ઞા પડાય નહીં, 2 કલાક તો સમૂળગા એમ ને એમ નકામા ગયા, મને ક્ષમા કરજો, આવી ભૂલ ફરી આવી ભૂલ નહીં કરું, એટલું જો બોલો ને તો એ આખું બધું પાસ થઈ ગયું. 100% માર્ક મૂકી દઈશું, 99 નહીં કરવાના. પછી હવે વધારે શું જોઈએ? આજ્ઞામાં રહો એટલે તમારા કામો સહજ ભાવે નીકળ્યા જ કરે. તેમાં લોક કહે, દાદા
તમારી કૃપાથી નીકળી ગયું. અલ્યા, આમાં કૃપા ના હોય. કૃપા તો કોક દાડો મુશ્કેલી હોય ત્યારે હોય. આ તો આજ્ઞામાં રહે તેથી સહજ ભાવે નીકળી જાય. આ તો વિજ્ઞાન છે. કોટી પાટી પર એક કોરી પાટી પર એકડો સ્વચ્છ. એટલે તમે જરાક બરોબર પદ્ધતિસર સમજી લેજો. બહુ ઘૂંચાળાવાળું લાવ્યા હોય એને અને દાખલો પોતે જાતે ગણવા માંડ્યા તે શું થાય? નહીં તો જ્ઞાની પુરુષની આજ્ઞામાં જો રહે ને તો હમણે સમાધિ રહે, પણ આજ્ઞામાં રહેવાય નહીં ને. સી રીતે આજ્ઞામાં રહે? પાછલું જ્ઞાન એને ગૂંચવી નાખે ને. પાછલું જ્ઞાન બધું ફ્રેક્ચર કરી નાખ્યું હોય તો કશું ડખો ના થાય. અમે આજ્ઞા આપી છે ને એ આજ્ઞામાં રહે ને તો નિરંતર સમાધિમાં રહે એવું છે. એ આજ્ઞા અઘરી નથી. એમાં વિરોધાભાસ લાગે છે કંઈ? આપણે અહીં તો જેનો કોરો કાગળ એનો જલ્દી ઉકેલ આવે. અને પાછું પુસ્તકો ભણભણ કર્યા હતા. જો પુસ્તકો ના ભણ્યા હોય ને તો એથી બહુ ઊંચી દશા હોત. આ તો પુસ્તકો પાછા ઠેબા માર માર કરે. પેજ 32. અમારે તો અહીં કેટલાય લોકોને જ્ઞાન આપ્યું છે તે નિરંતર સમાધિમાં જ રહે છે, કારણ કે ડખો નહીં ને. એણે નક્કી કર્યું કે જે વાત આપણે માનતા હતા એ વાત દાદાના કહેવાના હિસાબે બધી ખોટી નીકળી, માટે એ વાત બાજુએ મૂકી દો. અહીં કશું ના સમજતો હોય તો તેનો વહેલો ઉકેલ આવી જાય. જ્ઞાની પુરુષની 5 આજ્ઞામાં રહેવું પડે. 5 આજ્ઞા પાડે તો નિરંતર સમાધિ. અમે ગેરંટી બોન્ડ લખી આપીએ, નિરંતર સમાધિ રહે એવું છે. આજ્ઞા પડાય છે કંઈક? પ્રશ્ન કરતા. પડાય છે, પડાય દાદાશ્રી. આજ્ઞા બધી પાડે ત્યારે કલ્યાણ થાય. કેટલી પાડી તે? પ્રશ્ન કરતા. જેમ યાદ આવે એમ પાડું દાદા. દાદાશ્રી. યાદ આવે ત્યારે? 5 આજ્ઞા ધમધોકાર પાડો. હજુ જીવાય એવું છે થોડો વખત, કરો ને કંઈક. પછી નહીં જીવ્યા હોય ત્યારે શું કરીશ? દેહનો શો ભરોસો? કોણ બચાવશે? આ જ્ઞાને જતું રહેશે અને મોક્ષે જતું રહેશે. 5 આજ્ઞા પડાય નહીં તો આ ધાંધલમાં ને ધાંધલમાં આજ્ઞા પાડ્યા વગર દાડો વળે નહીં. આ કંઈ ગપ્પું છે? આ તો વિજ્ઞાન છે. ચેતવે જે બી છે તો કામ કાઢી લો. આપણું છે જીવતા છીએ, દેહનો હું ભરોસો છે કે છે. ધમધમાઈ 5 આજ્ઞા પાડો. ક્યારેક ક્યારેક યાદ આવે ત્યારે પાડો તો કેવું ના ચાલે કે ધમધમાય આખો વખત એમાં જ રહો એમ કે પછી ફરી ફરી આવો તાલ નહીં ખાય એમ કે એ તો મોક્ષે જતો રહેશે, બધું જતું રહેશે એમ કે.